अगर बात करें उत्तर प्रदेश ना राज्यपाल साथे मंतव्य न्यूज ना संवाददाता एक्सक्लूसिव बातचीत करी उत्तर प्रदेश ना राज्यपाल साथे एक्सक्लूसिव बातचीत मंतव्य न्यूज पर आनंदीबेन पटेले मंतव्य न्यूज साथे खास बातचीत करी छे। अयोध्या राम मंदिर एक स्वप्न जे हकीकत बनी गयु छे, सौ कोई आ स्वप्न जोयु हतु, घणा संघर्षो बाद आ दिवस जोवानु सौभाग्य बन्यु होवानु पण तेमणे जणाव्यु छे। नरेन्द्रभाईए पण संघर्ष कर्यो, सारथी बन्या हता ते ऊपर आनंदीबेन पटेले जणाव्यु छे। अयोध्या ने प्रवासन स्थल तरीके पण विकसाववामां आवशे। आनंदीबेन पटेले मंतव्य न्यूज साथे करी खास बातचीत। गुजरात राज्यना पूर्व मुख्यमंत्री और उत्तर प्रदेश ना राज्यपाल आनंदीबेन पटेल गई काले जे भव्य राम जन्मभूमि खाते जे शिलान्यास नो कार्यक्रम योजायो हतो तेना साक्षी बन्या छे। आपनी साथे आनंदीबेन छे, तेमनी साथे वातचीत करीशुं। आनंदीबेन, काले जे गई काले भव्य एक कार्यक्रम योजायो अयोध्यामां, आप साक्षी बन्या, शुं कहेशो? मने तो आनंद होय स्वाभाविक छे, अने एमां देशना प्रधानमंत्री ना हस्ते शिलान्यास वगैरे थाय ते तो देशनुं पण गौरव छे। अने एकला भारतवासीय नहीं, परंतु ज्यां ज्यां भारतीयो वसे छे, ज्यां ज्यां हिंदुओ छे, ए बधाना माटे गई काले एक ऐतिहासिक दिवस हतो। अने बधानी ज इच्छा 500 वर्ष थी हती, केटली पेढ़ीओ वही गई, दरेक पेढ़ी ने इच्छा हती के अमारी अमे अंतिम श्वास लईए त्यां सुधी में भगवान रामनुं मंदिर बने, परंतु ईश्वर ने कंई मंजूर जुदुं हतुं। परंतु एक जे आस्था हती અને એના માટે જે અત્યારના આટલા વર્ષો સુધી જે સંઘર્ષ કર્યો છે, સાધના કરી છે, એ બધા ગઈકાલે પૂર્ણ વિરામ થયું અને રામ જન્મભૂમિ ઉપર ગઈકાલે ગર્ભગૃહ પર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને અમારા જેવા કેટલાક મિત્રોની વચ્ચે રહીને એમણે ભૂમિપૂજન કર્યું અને ભવ્ય મંદિર 3-1 વર્ષની અંદર બનશે, જેથી કરીને જે ઈચ્છા વ્યક્ત કરી હતી સૌએ એ ઈચ્છા અને આસ્થા પૂરી થશે। બેન, આપે પણ આ રામ મંદિર બને તે માટે ઘણા પ્રયાસો કર્યા હતા, ઘણા કાર્યક્રમો કર્યા હતા, તે વિશે શું કહેશો? ગુજરાતમાં જે બે મોટી યાત્રાઓનું સાક્ષી બન્યું છે ગુજરાત, એટલા માટે ગૌરવની વાત છે કે જ્યારે લાલકૃષ્ણ અડવાણીજીની અધ્યક્ષતામાં સોમનાથથી રામ મંદિર માટે જે આખી યોજના અને યાત્રા ચાલી એના સાક્ષી આપણે બધા છીએ। એના પછી 1991માં એકતા યાત્રાની શરૂઆત થઈ, તો આ બંને યાત્રાઓના એકમાં લાલકૃષ્ણ અડવાણી જતા, તો એકતા યાત્રાની અંદર ડૉક્ટર મુરલીમાધર જોશી જતા, પરંતુ બંનેમાં સારથી તરીકે નરેન્દ્રભાઈ મોદી હતા। એ આપણા સૌના માટે ગૌરવનો વિષય હતો અને એ યાત્રા 40-40 દિવસ સુધી અવિરત રીતે આખા દેશનો પ્રવાસ કરીને અને એનો એક સંદેશો દેશના નાગરિકોને આપીને જ્યારે સમસ્તીપુરમાં બિહારમાં પહોંચ્યા અડવાણીજી, ત્યારે એમની ધરપકડ થઈ હતી, એ બધા દ્રશ્યો આપણે બધાએ જોયા છે। ગુજરાતમાંથી હજારો કાર સેવકોને ટ્રેનો મારફતે, બસો મારફતે અમે વિદાય આપતા હતા રેલવે સ્ટેશનો ઉપરથી, પરંતુ ભાગ્યે જ કોઈને અયોધ્યા સુધી પહોંચવા દીધા હતા, કોઈને કોઈ ચિત્રકૂટમાં, કોઈને ઝાંસીમાં, વચ્ચે રાતના ઉતારી દેવામાં આવતા હતા, કોઈ વ્યવસ્થાઓ ન કરવામાં આવે, એવું બધું અનેક કષ્ટો સહાય છે બધા હોય, તો આવો એક સુંદર જ્યારે પ્રસંગ બન્યો છે ત્યારે આપણે બધા કષ્ટો ભૂલી જઈએ અને હવે જે આપણી લાગણી, માગણી, આસ્થા જે કંઈ હતું એ બધું હવે ગઈકાલે રામ મંદિરની શરૂઆત શિલાન્યાસ કર્યો છે અને હવે એના ઉપર ભવ્ય મંદિર બનશે। બેન, શિલાન્યાસ થયો છે ત્યારે હવે આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કોઈ એવા પ્રોજેક્ટ લાવવામાં આવશે કે અયોધ્યાને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે? સ્વાભાવિક છે કે અયોધ્યાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવું જ જોઈએ, કારણ કે ટુરિઝમ એ એક તો આપણે ત્યાં, અને એમાંય ખાસ કરીને હું કહીશ કે યુપીમાં સૌથી વધારે જે આસ્થાના સ્થાનો છે, રામ જન્મભૂમિ મંદિર, આ બાજુ મથુરા કૃષ્ણ જન્મભૂમિ, તો આ બાજુ સ્વામિનારાયણ ભગવાનનો જન્મ, તો આ બધા અનેક સ્થળો છે। અહીં ગંગા નદી, મધ્યપ્રદેશમાં જાઓ તો ત્યાં નર્મદાજીના દર્શન તમને થાય, ત્યાં પણ બે આપણા શિવ મંદિરો, તો આ બધા આસ્થાના સ્થળો છે અને દેશભરમાંથી ને વિદેશોમાંથી જ્યારે ભક્તો આવતા હોય ત્યારે એમના માટે ત્યાં સારી રહેવાની, જમવાની, સમજવાની, એનો સ્ટડી કરવાની અનેક સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ કરવી જોઈએ, અને એટલા માટે યુનિવર્સિટી હોય કે સ્કૂલો હોય
એની અંદર એવા પ્રકારના અભ્યાસક્રમો દાખલ ભવિષ્યમાં અમે કરીશું કે જેથી કરીને સ્ટડી પણ થાય, રિસર્ચ સેન્ટરો પણ બને, આસપાસના લોકોને એનો કેવી રીતે લાભ પ્રાપ્ત થાય એ બધો જ વિચાર કરીને કેટલાક તો પ્રોજેક્ટ શરૂ પણ થઈ ચૂક્યા છે અને કેટલાક શરૂ થશે. કેન્દ્ર સરકાર પણ એની અંદર પોતાનું યોગદાન બહુ જ સુંદર રીતે આપી રહી છે. આનંદીબેન પટેલ કે જેમણે પોતાની વાતચીત દરમિયાન જણાવ્યું કે રામ જન્મભૂમિ ખાતે ભવ્ય શિલાન્યાસ તો થયો, પરંતુ આગામી દિવસમાં ઉત્તર પ્રદેશ સરકાર એવા અનેક પ્રોજેક્ટ લાવશે કે જેનાથી અયોધ્યા નગરી છે તે વધુ સુંદર બનશે અને વધુ સારા સારા પ્રોજેક્ટો બની પ્રવાસન સ્થળ તરીકે તેને વિકસાવવામાં આવશે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, લખનૌ.